પૂછવા માંગીશ કે જે સવાલમાં ફસીહાને પૂછ્યો હતો એ જ સવાલ હું તમને પૂછીશ કે આ નિર્ણયથી, કારણ કે રાજ્યસભા બધી પસાર થઈ ગયો છે, હવે રાષ્ટ્રપતિની સહી થશે એટલે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે, પણ આ કાયદાથી મુસ્લિમ સમાજની અંદર હવે શું પરિવર્તન આવશે? જે બહેનોને રાઈટ એક્ઝામ્પલ છે કે હું ઉપરની છું અને મારો હું મુસ્લિમ છું, ઉપરની છું, મારા હસબન્ડ છે, હું વિચારું આજે બપોરે કે આજે અમારે બહાર જવાનું છે, મારા હસબન્ડ મને પિક્ચર લઈ જશે કે જે બી બધું રાઈટ, એ તો બહેનો પરની બહેનો મારા માઇન્ડમાં આવું બધી ફેન્ટસીસ બહુ એમાં કંઈક ફેન્ટસીસ કે આવા ખ્યાલ બહુ એને ખોટું નથી રાઈટ. હવે માન લો ઘરે આવીને હસબન્ડને કંઈક બહાર ઝઘડો થયો, કંઈક રીઝન હોય કે પેલું ના કે ઉપર કેમ ગઈને નીચે કેમ ગઈને આ કેમ કર્યું પેલું કેમ કર્યું અને એ ગુસ્સામાં બોલી રહે તલાક તલાક તલાક, એટલે બિચારી બહેનના તો બધા અરમાનો ને બધું તૂટી ગયું, એ ક્યાં જાય? હવે જે મેડમે કહ્યું કે અમારું શું આખું ફેમિલી શું હોય તમારું સંગઠન હોય, શું કહેતા હતા તમે? આપણે ખાનદાન ખાનદાન હોય તો ખાનદાન બધાનો હોય છે, એવું નથી કે અમનું જ ખાલી ખાનદાન, ખાનદાન તો બધાના આવે, પણ એ ખાનદાનનો શું ફાયદો જયારે એક હસબન્ડ એને કાઢી મૂકે તો, કારણ કે એના માટે પતિ છે એનો પરમેશ્વર જે બીજા એમાં કે પતિ પરમેશ્વર કહેવાય, એ બી એ જ રીતે ખાનદાન તો બધાના હોય છે પણ ખાનદાની કેટલી હોય છે એ જોવાનું. એ બહુ સરસ વાત કરી, વેરી ગુડ, એ કઈ અલગ આખો સ્ટોરી છે. એટલે કમિંગ બેક અગેન રિપીટ કરું છું કે અત્યારે એ બહેનો બધી ખુશ થઈ કે જે મેન્ટલ પ્રેશર રહેતો હતો કે ક્યારે બી 3-5 કલાક બોલી દેને અમારે નહીં, ઘણી વાર એ લોકો બોલ્યા વગર નોન વર્બલ બ્લેકમેલ થાય મનમાં કે તલાક તલાક કહી દેશે તને, આજે તલાક કહી દેશે ત્રણ વાર, એટલે પેલી ગભરાઈ જાય. હવે એટલીસ્ટ આ બંધ થશે, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે સી નોર્મલી આપણે જે લોકો જે ભાઈઓના મનમાં કોઈ પાપ નથી એ લોકો તો કોઈ ચિંતા કરવાની જરૂરત જ નથી. હવે જે ભાઈઓના મનમાં પાપ છે કે હા ઉલા હું હેરાન કરું, એને મેન્ટલ પ્રેશર કરું, આ કરું, એ લોકો હવે 100% ચિંતા કરવી પડશે, કારણ કે અમે બહેનો કઈ તમારા માટે કઠપૂતળી નથી, અમે તમારી વેડેડ વાઇફ છીએ અગર પરણ્યા છીએ તો, અમે બહેનો અગર તમારી જોડે રહીએ છીએ તો અમે તમારા અયાશીના મટીરિયલ નથી કે તમે ઈચ્છો કરો તમારે અયાશી કહીને પછી અમારે તલાક 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 કરી દેવાના, આ ઇમ્પોર્ટન્ટ છે. ને આજે આ મેસેજ ગયો છે લોકોને, એટલે જે લોકોના મનમાં આવી ખોટ છે, આવી કાલી સમજ છે, એ લોકો માટે આજે ગોલ્ડન ડે છે આ બહેનો માટે, કે હવે એ લોકો બી કહી શકશે કે ભાઈ મારી જોડે નહીં કરવાનો, મને બી આવડે છે, કારણ કે આજ સુધી એ લોકો જોડે કહેવાનું હતું કે મારી જોડે નહીં કરજે તને 3-4 લાખ આપી દઈશ, આજે બહેનો ગર્વથી અભિમાનથી બોલી શકશે. અને આપણે કોઈની વ્યવસ્થા લગ્ન વ્યવસ્થા નથી તોડી, પણ હા અગર એ લોકો ત્રણ કરે છે. એક સવાલ અહીંયા એ પણ થાય, ગોલ્ડન ડે છે, સારો નિર્ણય છે, મુસ્લિમ મહિલાઓને સ્વતંત્રતા મળશે, એમના અધિકારો મળશે, પણ જે કાયદો જે છે એ કંઈક વિરોધાભાસ કહી રહ્યો છે, કારણ કે જો તમે જે વ્યક્તિને 3 વર્ષ માટે જેલમાં નાખો તો એનું ભરણ પોષણ કેવી રીતે શક્ય? હવે એના માટે કહી દો, અગર તમે વ્યક્તિને જેલમાં નાખ્યો છે, સૌથી પહેલા ડિપેન્ડ ઓન ધ કેપેસિટી ઓફ ધેટ પર્સન, ફાઈનાન્શિયલ કેપેસિટી, બરોબર છે? એવું નથી કે 3 વર્ષ લોકો કોઈ જેલમાં ને ઘણા ભાઈઓ જોયા છે 3 વર્ષ દારૂ પીને બેઠા હોય છે, આખું ઘર ચાલે છે, જે બી ઘણી વાર વાઇફે ચલાવે છે ઘર, અને ઘણી વાર પેલા ખાનદાની પૈસા હોય છે તો બી ઘર ચાલે છે, એટલે અત્યારે આપણે જોતવામાં ના પડીએ, તમે એટલું યાદ રાખજો, દેર ઇઝ નથિંગ ઇન જોતો. અને આગળ પેલી બેનની ખુદની પોતાની ખુમારી હશે તે પોતે કમાઈને ખવડાવશે, કારણ કે જ્યારે તમે બેનને ઘરમાંથી કાઢી મૂકો છો અને એના પપ્પા મમ્મીનો બી કોઈ ઠેકાણા નથી હોતા, ત્યારે બી તો એ બેન પોતે જે બી આજુબાજુ નોકરો કરીને ખાય છે ને, પણ એટલીસ્ટ આમાં તો એ બેનની ડિગ્નિટી તો સચવાશે, એ જ ઘરમાં રહેશે, એના સાસુ વહુને બી ખવડાવશે, એની જે નનંદ બનાવને બી ખવડાવશે, પણ વિથ ડિગ્નિટી એ ઘરમાં રહેશે. મારે મારી બેનની ડિગ્નિટી જોઈએ છે, મારી બેનની રિસ્પેક્ટ જોઈએ છે, અને એનું આ મેન્ટલ ટેન્શન નથી થતું. ચિંતા ના કરો સાહેબ, બીજી વાત કહી દઉં કે જયારે આ કેસ થશે ને ત્યારે આ લોકો અંદર સુલાહ કરી જ લેશે, પેલો લાઈન સર આવી જ જશે, પેલો હવે નહીં કે ના ના જા જે કરો હું ભલે 3 વર્ષ અને જોશો ને, અત્યારે થોડા વારમાં કેસીસ આવશે, ચાલુ જોઈએ કયા ભાઈની હિંમત છે.